Ya, 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 ya
સરસ હવે ઘરોના જુદા જુદા સર પર ચોપડી કરાય છે આ લાઈનની અંદર જે ખુલાસો લખ્યો છે એનાથી અલગ પડી જાય છે એના ઉપર ચોપડી કરવાની છે આ ખુલાસો જે આપે છે એની અંદર કયો ખુલાસો અલગ પડે છે તે આપણે ચોપડી કરીશું તો આ જે હેડ જે હેડ છે ઓ અને જે બરાબર ને તો આમાં તમને કયો ખુલાસો અલગ લાગે છે બોલો તો કયો મૂળાક્ષર અલગ લાગે છે ખ્યાલ આવે છે તમને બધાને કે નથી આવતો આવે છે ને તો કયો મૂળાક્ષર અલગ લાગે છે ઓ બરાબર સરસ કયો મૂળાક્ષર અલગ પડે છે ઓ મૂળાક્ષર તો ઓની ઉપર આપણે ચોપડી બરાબર ને શું કર્યું ચોપડી છે મૂળાક્ષર અલગ પડે એના ઉપર ચોપડી કરવાની છે પેપરમાં પણ તમને પૂછાય આ રીતે તો તમને એ કરવાનું છે બરાબર હવે આમ જોડી છે વી એ વી 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 શું છે વી એ વી 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 બરાબર ને તો શું આમાં અલગ પડે છે બધા વી વી છે બોલો તો બધા વી વી દેખાય તમને કે કઈ અલગ દેખાય છે દેખાય છે ને હા શું અલગ દેખાય છે એ શું અલગ દેખાય છે એન અલગ દેખાય છે બરાબર ને તો આપણે એન ઉપર ચોપડી કરીશું શું કરીશું એન ઉપર ચોપડી કારણ કે અલગ પડે છે આ બધા વી દેખાય છે અને એને અલગ પડે છે બરાબર ને હવે એ એ બી એ શું છે આની અંદર બધા એ એ લખ્યા છે અને બી આવી ગયું છે શું આવી ગયું બી બધા એ એ લખ્યા છે અને આ બી આવી ગયું શું આવી ગયું બી તો શું અલગ પડ્યું બોલો તો કયો મૂળાક્ષર અલગ પડી ગયો બી શું અલગ પડી ગયું બી બરાબર ને તો આપણે બી ઉપર ચોપડી કરી બરાબર ને આપણે બધા એ ફોર એપલ છે બરાબર આ બધા એ એ બી એ બરાબર ને તો આ બી અલગ પડી જાય છે એટલે આપણે બી ઉપર ચોપડી કરી બરાબર ને ખ્યાલ આવે છે બધાને સરસ હવે સરખા નંબર જોડવાના છે પહેલા આપણે ગુજરાતીની અંદર ગણિતની અંદર આપણે અંક જોડો એમ આવે છે બરાબર તો એ આપણે ગુજરાતીમાં લખીએ આટું છે એના ગુજરાતીમાં આપણે બે કહીશું શું કહીશું બે આ ફાઈવ છે અને આ પાંચ કહીએ શું કહીએ પાંચ આ એટ છે એને આપણે આઠ આ ફોર છે એને ચાર એવી રીતે આપણે ગુજરાતીમાં નંબર જોડીએ છીએ હવે આપણે અંગ્રેજીની અંદર પણ આટું છે તો એના જેવો ટુ શોધીને જોડવાનો છે ટુ ને ટુ સાથે જોડવાનો છે આ ટુ ને ટુ સાથે જોડે હવે આ કે શું છે ફાઈવ છે શું છે ફાઈવ તો ફાઈવ ને ફાઈવ સાથે જોડવાનું છે બરાબર ને આ ફાઈવ છે તો એ ફાઈવ ને આપણે ફાઈવ સાથે જોડીએ બરાબર ને હવે આ શું છે એટ એટ એટલે કે આઠ બરાબર ને તો એટ ને આપણે એટ સાથે જોડીશું તો આ એટ છે એને આપણે એટ સાથે આપણે જોડી દીધું બરાબર ને હવે આ ફોર છે શું છે ફોર ફોર ને ફોર સાથે જોડવાનું છે આ ફોર છે એને ફોર સુધીને જોડવાનું છે તો આ ફોર ને આપણે ફોર સાથે જોડી દીધું બરાબર ને ખ્યાલ આવે તમને બધાને કોઈ સરખા નંબર જોડો બરાબર હવે આની અંદર પણ શું છે કરોડના જુદા નંબર પર ચોપડી કરવાની છે જેવી રીતે આની અંદર આપણે મૂળાક્ષરમાં અલગ મૂળાક્ષર પર ચોપડી કરો એવી જ રીતે આની અંદર કરોડમાં જુદા નંબર પર ચોપડી
तो दे बराबर है तो आ दे मतलब पड़ी है बराबर है पछि 2 2 7 2 2 बराबर है तो आ 2 2 और 7 और 2 है बराबर है तो શું અલગ પડે છે 7 શું અલગ પડે છે 7 તો આપણે 7 નંબર જોડી કરો બરાબર 50 80 50 50 50 બરાબર તો શું અલગ પડે છે 80 શું પડે છે 18 15 15 15 15 તો શું અલગ પડે છે 18 બરાબર ને તો 18 આપણે જોડી કરી બરાબર ને કે આવે છે ને જે રીતે આપણે મૂળા સરમાં જોડી અલગ કરીએ એ રીતે આની અંદરમાં જોડી કરીએ બરાબર 1 6 1 6 1 6 1 2 અને અંદર 1 2 જોતો પ્રેમ પછી 2 2 7 2 2 7 અલગ પડ્યું 1 5 1 8 1 5 1 5 1 5 તો 1 8 હવે ગુજરાતી નંબર સામે અંગ્રેજી શું છે ગુજરાતી અંક લખાય છે બરાબર તો 47 આપણે 64 7 47 બરાબર 47 બરાબર ને જો 64 7 47 લખ્યા તો એની સામે આપણે 47 લખ્યું શું લખ્યું 47 બરાબર ને હવે બગડ છગડ 26 શું છે બગડ છગડ 26 તો 26 26 એટલે કે 26 બરાબર ને 26 એટલે 26 હવે 35 તગડ 5 5 5 તો 35 શું આવશે 35 35 બરાબર ને તો 35 એટલે કે 35 તગડ 5 5 5 પછી 14 એકર ચોગર 14 તો 14 એટલે 40 એટલે કે 14 બરાબર ને હવે 49 શું છે 49 નંબર 49 તો 49 બરાબર 49 તો એ નંબર બરાબર ને પછી બગર તબર 23 શું છે બગર તબર 23 તો 2 3 તો 23 2 3 એટલે કે 23 તો આજે આપણે અંગ્રેજીની અંદર સરખા મૂળાક્ષરો જોડવાના એટલે કે કેપિટલની નાના મૂળાક્ષરો સાથે જોડ્યા પછી ચિત્ર ઓળખીને તેના મૂળાક્ષર સાથે જોડ્યું પછી અવરોડમાં જુદા મૂળાક્ષરોને ચોકડી કરી બરાબર ને ખ્યાલ આવે છે બધાને કે ના આવે આ બધું આપણે પરીક્ષાને તૈયારી જેવું છે એટલે તમારે બરાબર તૈયાર કરવું પડશે બરાબર ને પછી આ સરખા નંબર જોડ્યા પછી હરોળમાં જુદા નંબર પર ચોકડી કરી પછી ગુજરાતી સામે અંગ્રેજી અંક લખ્યું બરાબર ને તો આ અંગ્રેજીની અંદર આજે તમને જે આ બધું લખાવ્યું એ બધું તમારે તમારી માટેની અંદર સરસ અક્ષર કાઢીને સારા અક્ષરે બધું જ લખવાનું છે આજે મેં જેટલા વિષયનું લખાવ્યું એ બધું તમારે લખવાનું છે અને અક્ષર સારા કરવાના છે જ્યારે એની સ્કૂલો ચાલુ થશે ત્યારે હું આ બધું જ વિષયનું ચૂકવાની બરાબર તમારી મમ્મીની જોડે બેસી અને સરસ રીતે છે બરાબર કોઈએ હવે પછી તમારી સ્કૂલો ચાલુ થશે બરાબર ને એ સ્કૂલો ચાલુ એ પહેલાં તમારે આ બધું જ લખીને તૈયાર કરી નાખવાનું છે બરાબર તો હવે આપણે શું કરીશું એક વાર્તા કહેવાની છે શું કહીશું એક વાર્તા કહેવી છે તમને સાંભળવી છે બધાને તો હું તમને જે સરસ મજાની આ
ब्रेक कशा कारण के वार्ता तुमने सांभळी છે સમજી છે ને પછી આપણે જે લડીની વાર્તા પણ કીધી બરાબર કીધી ને તો હવે તમારે કઈ વાર્તા સાંભળવી છે બોલો કઈ સાંભળવી છે તેને રાજાને કહ્યું કે મારા માતા પિતા તરસથી તડપડે છે
એમને પાણી પીવડાવજો એટલું કહી સવાર ભરણ પામ્યો. પછી પેલા શ્રવણે શું કીધું દશરથ રાજાને કે છે મારા માતા પિતા ત્યાં વળી તરસે ધરખડે છે તો તમે તેને પાણી કે છે પીવડાવજો. રાજા ભાડો ભરીને અંધમા બાપ પાસે ગયો અને તેમને પાણી પાયું. શ્રવણના માતા શ્રવણ શ્રવણની ઘણો કાઢે છે. રાજાએ તેમની બધી વાત કરી. આથી અંધમા બાપને ખૂબ જ દુઃખ થયું અને તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તું પણ અમારી જેમ પુત્ર વગર તરવી ને મરીશ. આ સાંભળી રાજાના હાથમાંથી ઘોડો પડી ગયો. શ્રવણના માતા પથ્થર પર માથું પછાડી ને મરણ પામ્યા. શ્રવણના મરણથી દુઃખી થઈને દશરથ રાજા નિરાશ થઈને મને તરફ ચાલ્યા ગયા. તો આ વાર્તા તમને ગમી કે ના ગમી તમે ને બાળકો, તો શ્રવણના માતા પિતા કેવા હતા? તો શ્રવણના માતા પિતા આંધળા હતા. કેવા હતા? આંધળા. શ્રવણના માતા પિતાને શી ઈચ્છા હતી? તો શ્રવણના માતા પિતાની જાત્રા જવા કરવા જવાની ઈચ્છા હતી. શિકાર કરવા કોણ આવ્યું હતું? તો અયોધ્યાના રાજા દશરથ. શ્રવણને માણસ કોણે માર્યું? તો દશરથ રાજાએ માર્યું. બરાબર ને? હવે એક ગીત ગાઈશું આપણે. ગીત ગાઈશું ને સરસ મજાનું. પહેલાં તો મને ગીત ખોડાવી દે. આજે પણ હું તમને એક મસ્ત સરસ ગીત ગવડાવું છું. તો તમે મારી સાથે ગાજો અને એ કરજો. વાલી વાલી માં વાલી વાલી માં વાલી વાલી Thank you.
Love you, right? Jai Shri Krishna, namaste.